સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે, જેના બાદ અને રસુલાબાદ ગામ વચ્ચે કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કેનાલમાં ગાબડું પડતા પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્ય સુરેન્દ્રનગરના છે, જ્યાં નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું છે. ગાબડું પડતા હજારો લીટરનો થઈ રહ્યો છે વેડફાટ, પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કેનાલમાં ગાબડું પડતા પાણી ખેતરોમાં ઘૂસી ગયા, જેને લઈને ખેડૂતો પણ રોષે ભરાયા છે. ઝીંઝુવાડા નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે. સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા નર્મદા કેનાલમાં ગાબડું, જેના બાદ અને રસુલાબાદ ગામ વચ્ચે કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કેનાલમાં ગાબડું પડતા પાણી પણ ખેતરોમાં ફરી વળ્યા. એક તરફ વધુ વિગત લઈને અમારી સાથે સંવાદદાતા વિરેન જોડાઈ રહ્યા છે. વિરેન, કેનાલમાં ગાબડું પડ્યું, પાણી વેડફાઈ રહ્યું છે, શું છે અપડેટ? એના વાત કરીએ તો પાટડી તાલુકાની ઝીંઝુવાડા નર્મદા કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ખાસ કરીને ખેડૂતોના ખેતરો પાણી ફરી વળતા મોટા પાયે નુકસાનીની આશંકાઓ પણ સેવાઈ રહી છે. જેના બાદ અને રસુલા ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણી ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાતા તંત્રની કામગીરી સામે પણ હાલ રોષ જોવા મળી રહ્યો છે. જી રીના આભાર અમારી સાથે જોડાયેલ વિરન, સમગ્ર વિગત આપવા બદલ.